यूं नान नु एक महामंदिर एजुकेशन कैंपस चांगा बे वर्षना टूंका गाळा मां एंजीनियरिंग नी 240 सीट थी वधी ने 420 सीट नी परवानगी मेळवी मंडळे ज्ञान ना उजास ने वधु तेजोमय बनाव्यो। जान्युआरी 2002 मां राज्यना मुख्यमंत्री श्री नरेन्द्र मोदीए आ अद्यतन इजनेरी कॉलेजनुं विधिवत उद्घाटन करीने मंडळना दृढ़ निश्चयने आगळ धपावा माटे प्रेरणानुं बळ आप्युं। हाल चरोतर इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजीना नामे ओळखाती कैम्पसनी आ इजनेरी कॉलेजमां कम्प्यूटर एंजीनियरिंगनी 120, इलेक्ट्रॉनिक्स अने कम्युनिकेशननी 120, मिकेनिकल एंजीनियरिंगनी 90, इलेक्ट्रिकल એન્જિનિયરિંગની 60 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની 30 સીટો ઉપલબ્ધ છે। 2002ના વર્ષથી 60 સીટ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરે માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ MCAનો નવો અભ્યાસક્રમ શરૂ કરાયો અને CITC પછી આ કેમ્પસમાં એક નવી કોલેજ CICA ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ ઉમેરાઈ। શિક્ષણના પ્રસારની પરંપરા આગળ ધપાવતા બીજા બે વર્ષ પછી 2004માં ફાર્મસી કોલેજ પણ શરૂ કરાઈ। આમ RPCP શ્રી રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસીના નામે ત્રીજી શાખાના શ્રી ગણેશ થયા અને પ્રથમ વર્ષે માત્ર 240 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલું આ એજ્યુકેશન કેમ્પસ ચાર જ વર્ષમાં 2000 જેટલા વિદ્યાર્થીઓથી ધમધમતું આધુનિક વિદ્યાધામ બની ગયું। શહેરના કોલાહલથી દૂર પ્રકૃતિના સાનિધ્યમાં કેમ્પસનું એક અલગ વાતાવરણ વિદ્યાભ્યાસને એકદમ અનુરૂપ છે। ભારતનું ભાવિ ઘડવાની જવાબદારી જેમના માથે છે તેવી યુવા પેઢી આ લીલાછમ કેમ્પસમાં અત્યાધુનિક તાલીમ મેળવીને તૈયાર થઈ રહી છે। શરૂઆતથી જ કોલેજનું પરિણામ ખૂબ ઊંચું રહ્યું છે। વર્ષો વર્ષ આ કેમ્પસના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કક્ષાએ અવ્વલ પ્રદર્શન કરતા રહ્યા છે। પ્રાર્થનાથી દિવસની શરૂઆત કર્યા પછી અહીં વિદ્યાર્થીઓ આખો દિવસ વિદ્યા અભ્યાસની વિવિધ પ્રવૃત્તિઓમાં રચ્યા રહે છે। અહીં દરરોજ ઓછામાં ઓછું 7 કલાકનું શિક્ષણ ફરજિયાત છે। મોટાભાગનું શિક્ષણ કાર્ય લેબોરેટરીમાં જ થાય છે જેથી વિદ્યાર્થી જાતે પ્રયોગ કરીને તકનીકી જટિલતાઓ સરળતાથી સમજી શકે। 45 એકરમાં ફેલાયેલા આ વિશાળ કેમ્પસમાં હાલ આધુનિક સુવિધાથી સજ્જ એવા 3 બિલ્ડિંગમાં શૈક્ષણિક કાર્ય ચાલે છે। પ્રથમ બિલ્ડિંગમાં 3 વિદ્યાશાખાઓ મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તથા ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કાર્યરત છે। મિકેનિકલ એન્જિનિયરિંગ ફેકલ્ટી વિશ્વસ્તરે એકદમ આધુનિક કહી શકાય તેવા વર્કશોપથી સજ્જ છે। શરૂઆતથી જ કેળવણી મંડળે ખર્ચની પરવા કર્યા વગર વ્યાવસાયિક શિક્ષણ લેબોરેટરી અને વર્કશોપ દ્વારા જ સારી રીતે થઈ શકે તે વાતનું મહત્વ સ્વીકારીને દરેક ફેકલ્ટીમાં છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી અને સુવિધા ધરાવતી આગવી લેબ્સની વ્યવસ્થા કરી છે। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગની લેબોરેટરીઓ પણ આવા જ આધુનિક સાધનોથી સજ્જ છે જ્યાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી કૌશલ્ય પ્રાપ્ત કરે છે। ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનની લેબ્સ તો આ ક્ષેત્રે પ્રાપ્ય એવા તમામ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ ધરાવે છે। અહીં લેબ્સમાં જ થિયરીના જ્ઞાનની સાથે પ્રયોગ કિટના પ્રત્યક્ષ માધ્યમથી નિદર્શન આપવામાં આવે છે। ડ્રોઈંગ એ એન્જિનિયરિંગની ભાષા ગણાય છે। આ માટે ખાસ વિશાળ ડ્રોઈંગ હોલ્સ અને સ્પેશિયલી ડિઝાઇન કરાયેલ ફર્નિચર ડ્રોઈંગને સહજ તથા સરળ રીતે શીખવામાં સહાય કરે છે। પ્રથમ બિલ્ડિંગની બરાબર સામે આવેલ અને એની જ પ્રતિકૃતિ સમા બીજા વિશાળ બિલ્ડિંગમાં વિશ્વકક્ષાનું ઉચ્ચ સ્તરીય કમ્પ્યુટર સંલગ્ન શિક્ષણ આપવામાં આવે છે। આ બિલ્ડિંગમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા CICA શાખાના માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ એટલે કે MCAના અભ્યાસક્રમ ચાલે છે। અનુસ્નાતક કક્ષાએ ચાલતા MCAના આ અભ્યાસક્રમમાં 60 સીટ ઉપલબ્ધ છે। અહીં પણ થિયરી સાથે પ્રેક્ટિકલ્સને એટલું જ પ્રાધાન્ય અપાયું છે। 550 જેટલા એડવાન્સ્ડ કમ્પ્યુટર ધરાવતી અને આગવી શૈલીથી ડિઝાઇન કરાયેલી કમ્પ્યુટર લેબ્સ આ બિલ્ડિંગમાં ઊભી કરાઈ છે।
સમગ્ર વિશ્વને એક તાંતણે બાંધી એક નાનકડા ગામ સમૂહ બનાવી દેનાર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અહીં પ્રાપ્ય છે. અહીં દરેક બ્રાન્ચની લેબોરેટરીઝ લાયસન્સ્ડ સોફ્ટવેરથી સજ્જ છે, જ્યાં સમયાંતરે પ્રોજેક્ટ્સ તૈયાર કરીને વિદ્યાર્થી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કૌશલ્ય મેળવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી દરેક નવી શોધને અપનાવવા પહેલ કરીને આ કેમ્પસ ખરા અર્થમાં ઈ કેમ્પસ બન્યું છે. આ આધુનિક ઈ કેમ્પસનો દરેક રૂમ વાયરલેસ ટેકનોલોજી દ્વારા એકબીજા સાથે ઇન્ટ્રાનેટથી જોડાયેલ છે. કેમ્પસમાં ઈ લાઇબ્રેરી અને ઈ એડમિનિસ્ટ્રેશનનું આગવું નેટવર્ક છે. 576 kbps ઇન્ટરનેટની વર્તમાન સુવિધાને ટૂંક સમયમાં જ 1 mbps અપગ્રેડ કરવામાં આવી રહી છે. અત્યારે દર 4 વિદ્યાર્થી દીઠ એક કમ્પ્યુટરનું પ્રમાણ છે, તે વધારીને દરેક વિદ્યાર્થી દીઠ એક કમ્પ્યુટર પ્રાપ્ય કરવાનું આયોજન છે. ઉપરાંત એકદમ લેટેસ્ટ એવા નવા પ્રોસેસર તથા આધુનિક હાઇપર થ્રેડિંગ ટેકનોલોજી એ મંડળની પ્રતિબદ્ધતાના પ્રતીક છે. મેનેજમેન્ટના સભ્યો માટે એક અદ્યતન બોર્ડરૂમ પણ આ જ બિલ્ડિંગમાં તૈયાર કરાયો છે,